पदार्थोनुं अलगीकरण एटले के आपेला मिश्रण में रहेला घटकों ने छूटा पाड़वा, अलग करवा, दूर करवा। अने ते माटे आपणे एना हेतुओ जोया था। हेतु मतलब शा माटे अलग करवू जोईए ए आपणे जोईतुं। जुदा जुदा उदाहरण जोयेला के अलगीकरणनी रीतो क्यां क्यां जोवा मळे छे। तमारे आसपासमां नजर करवानी। विज्ञान शीखवू एटले फरीवार फरी फरीने कहूँ, अवलोकन करता शीखवू। तमारी आजूबाजू जे कई घटनाओ थाय छे तेने जुओ। जोया पछी ते शा माटे, केवी रीते, केम, कोना द्वारा थाय छे तेवा प्रश्नो उभा करो। अने तेने आधारे तमे तेना जवाबो मेळवानी कोशिश करो। तो विज्ञान शीखवानी अंदर अवलोकन करवू, तेम तेना गुणधर्मो जोवा, अने गुणधर्मो जोया पछी तेने एने जुदा करवा, अलग करवा। तो ए घटनाओ माटे आपणे वधु विज्ञान तरफ जईए। अलगीकरण, अलगीकरणनी अलग अलग वातो पैकीनी मैं तमने अहींया आगळ हेतुओ साथेनी वातो करेली। आ टेबल तमारे लखवानुं छे, आ कोष्टक तमारे लखवानुं छे। एमां सौथी पहेली बहु सरळ वात छे अलगीकरणनी पद्धतिओ पैकीनी। एक तो छे वीणवू। वीणवू, તમે ક્યારે કંઈ વીણતા કોઈને જોયા છે અથવા તમે બી વીણતા જોયા છે? તમે ક્યાંક કાંકરા વીણતા હોય અથવા તો તમારી કંઈ વસ્તુ પડી ગઈ હોય અને તમે એમાંથી વીણતા હો, તમારા ઘરે ઘઉં આવ્યા હોય વીણતા હોય, બરાબર છે? તો આવું વીણવું એનો મતલબ તેમાં રહેલા બે પ્રકારના, ત્રણ પ્રકારના જે જુદા જુદા ઘટકો છે તેને છૂટા પાડવા, બરાબર છે? વીણવાની અંદર સામાન્ય રીતે ઘઉં વીણવામાં આપણા જે હાનિકારક નકામો કચરો, છોતરા, કાંકરા એ બધા આપણે દૂર કરીએ છીએ અને આપણું ખાવાનું સરસ તંદુરસ્ત બને તે પ્રયત્ન કરીએ છીએ। તો આ રીતે વીણવાની ક્રિયા ક્યાં ક્યાં બને છે ને એનું તમારે લિસ્ટ બનાવવાનું છે। તો પહેલો સવાલ તમારો આજનો છે, યાદ રાખો કે વીણવું આ ક્રિયા અલગીકરણની છે, તે માટેના ઉદાહરણ આપો। અલગીકરણની પ્રક્રિયા પૈકી વીણવું એને એના માટે પાંચ ઉદાહરણ આપો, અથવા તમને જેટલા આવડે તેટલા ઉદાહરણ તમે લખો। આ પહેલો સવાલ છે। હવે એના પછી આવે છે અનાજનું છડવું, થ્રેસિંગ, જોડવું। તો બહુ જૂના જમાનામાં અનાજને જોડવામાં આવતું હતું, મતલબ તેનો પૂળો હોય, તેને જે કંઈ અનાજ હોય, દાખલા તરીકે જુવાર હોય, બાજરી હોય, મકાઈ હોય, આ બધા જે ધાન્ય છે એમાં ખાસ કરીને તમે ડાંગરના ખેતરમાં આસપાસમાં જાઓ અને તમારા મમ્મી પપ્પાને પણ પૂછો, કદાચ દાદાને પૂછો, બાને પૂછો, તો એ તમને કહેશે કે ડાંગર કેવી રીતે એના સુકાઈ ગયેલા છોડમાંથી તેને જોડીને અલગ કરવામાં આવે અને અલગ કર્યા પછી તેમાંથી દાણાને છૂટા પાડવામાં આવે છે, જેને કહેવાય છે થ્રેશિંગ, મતલબ છડવું, મતલબ ડુંડામાંથી દાણાને છૂટા પાડવા। આ પણ એક અલગીકરણનો ભાગ છે જેમાં ફોતરાનો ભાગ, છોતરાનો ભાગ નીકળી જાય છે। તમે જુઓ આધુનિક મશીનો કઈ રીતે કામ કરી રહ્યા છે।
આધુનિક મશીનો દ્વારા તો છડવું એ તમે મશીન અને ચિત્રો દ્વારા વિડીયો દ્વારા જોયું, પણ જૂના જમાનામાં તમે જો આ ચિત્ર કે તેને જોડીને મતલબ પછાડી પછાડીને દુંડામાંથી દાણાને છૂટા કરવામાં આવતા હતા. કારણ કે ઘઉં જુવાર બાજરી જે હોય તેના દાણા છૂટા પાડવા, કારણ કે ખૂબ દાણા હોય, કેરી કે સીતાફળ કે જામફળ જેવું નથી કે ઝાડ પર આવા 50-100 લાગેલા હોય તેને હાથથી આપણે તોડી શકીએ છીએ, પણ આને છૂટા પાડવા માટે મોટા મશીનોની જરૂર પડે અથવા તો તેને ખાસ પ્રકારના થ્રેશિંગ હાર્વેસ્ટર આવા મશીનોની જરૂર પડે છે. તો આ ક્રિયા પતી ગયા પછી તેમને ઉપણવું, ઉપણવું એનો મતલબ સમજો કે ભારે અને હલકા, ભારે અને હલકા ઘટકોને છૂટા પાડવા. અહીંયા આ બેન જે છે એ જો શું કરે છે, તો એ બેન ઉપણવાની ક્રિયા કરે છે. મતલબ સમજો કે ઘઉં અને ફોતરા અને કસ્તર બધું અંદર છે, નાનો કચરો પણ છે, તો પવન આવતો હોય અથવા પંખો ચાલુ કરીને પછી આ રીતે સૂપડા દ્વારા અથવા તો કોઈ પણ તગારા દ્વારા ઘઉંને આ રીતે નીચે નાખવામાં આવે તે દરમિયાન પવનને કારણે હલકા કણો ઉડી જાય છે. એટલે ટૂંકમાં કહેવું હોય તો ઉપણવું એટલે શું, તો ઉપણવું એટલે મિશ્રણમાં રહેલા ભારે અને હલકા ઘટકોને છૂટા પાડવા. તમે પકડી પકડીને છૂટા પાડો તો ખૂબ ટાઈમ લાગે, તેથી ઉપણવાની ક્રિયા ખૂબ છે. તમને એ બતાવું, જો ગામડાની અંદર ખેતરોની અંદર કઈ રીતે ઉપણવાની ક્રિયા થઈ રહી છે તમે જુઓ. જુઓ હવે એક સ્ટેપ આગળ વધીએ, ચાળવું. ચાળવુંનો મતલબ થાય છે કે મોટા કદના અને નાના કદના મિશ્રણમાં રહેલા ઘટકોને છૂટા પાડવા. દાખલા તરીકે તમારી મમ્મી જો ઘઉં ચાળતી હોય ને તો એમાંથી બે ક્રિયા બને છે. શું થાય છે કે ચાળણીની અંદર મોટા ઘઉં રહી જાય છે, પણ નાના ઘઉં, નાનો કસ્તર, નાના કાંકરા આ બધા ચડાઈને નીચે પડી જાય છે. એટલે કે એ નાના ઘઉં હોય, એ ના કસ્તર હોય, એ તેની અંદર રહેલો નાના કાંકરા હોય તે ઘઉંને બગાડે છે. જો ઘઉં સાથે કાંકરા ભળેલા રહે અથવા તો અપરિપક્વ નાના ઘઉં સાથે રહે તો ઘઉં લાંબો સમય સુધી ટકે નહીં, એ બીજા ઘઉંને પણ બગાડે છે. તેથી ચાળવાની ક્રિયા ઘણી બધી જગ્યાએ તમે જોઈ હશે. કોઈને રેતી ચારતા, તમે કોઈ મકાન બંધ હોય ત્યાં રેતી ચારતા ચારણો તમે જોયો હશે, બરાબર છે. એ રીતે તમને કદાચ ધ્યાનમાં હોય કે ના હોય, તમારા મમ્મી પપ્પાને ખબર હશે કે જ્યાં બહુ જ મંદિરોમાં પહેલાં વર્ષો પહેલાં કે પૈસા લોકો નાખતા હતા, અત્યારે તો રૂપિયા નાખે છે, નોટો નાખે છે, પણ જ્યારે સિક્કા નાખતા હતા ત્યારે સિક્કાને છૂટા પાડવા માટે મોટા મોટા ચારણા રાખતા હતા. તો એ ચારણાની મદદ શું થાય, તો સિક્કાઓ અમુક અમુક કદના જે હોય એ પ્રમાણે એ નીચે પડે, બાકીના ઉપર રહે, એમ એ લોકો ફટાફટ એને છૂટા પાડતા હતા. એટલે તમારા ઘરની અંદર મમ્મી સાથે તમે આ ચર્ચા કરો કે ચાળવું શા માટે, તો તરત જ કહે ચાળવું એટલે આપણે નકામી જે અંદર બાબતો છે, નકામા જે એટલે રહેલા ઘટકો છે તેને છૂટા પાડવાના છે. તો ચાળવાની ક્રિયાથી આ ફાસ્ટ થાય. તમે જો વીણવા બેસો, સમજો કે ઘઉંનો તમારી પાસે 1 કિલો ઘઉં છે અને એની અંદરથી નાના નાના સાઈઝના ઘઉં જે છે તેને કાઢો, વીણો, તો તમારે બહુ જ જોવું પડે, પણ એની જગ્યાએ તમે ચારણીનો ઉપયોગ કરો તો ફટાફટ નાના નાના ઘઉં જે છે એ બધા નીચે પડી જશે અને ચારણીની અંદર મોટા ઘઉં રહેશે, સારા ઘઉં રહેશે, અને તે ક્રિયા સરળતાથી આપણે કરી શકીએ. જો અહીંયા આગળ અહીંયા રેતી ચારી રહ્યા છે, બરાબર છે, હું તમને એનાથી પણ એક સરસ મોટી ઘટના બતાવું. છોકરાઓને અત્યારે જેસીબી મશીનનો ક્રેઝ હોય છે, નાના છોકરાઓને જુઓ જેસીબી મશીનથી કઈ રીતે કામ થઈ રહ્યું છે.
અલગીકરણની બીજી પણ ઘણી બધી પ્રક્રિયાઓ છે, એ પૈકી હવે નિક્ષેપણ શબ્દ જો ક્ષેપણ એટલે ફેંકવું, નિતારણ તારણ કરવું, ગાળણ. તો અહીંયા આગળ અલગ અલગ જ્યારે પ્રવાહી સાથે આવા ન ઓગળે તેવા અદ્રાવ્ય પદાર્થો ભળે છે ત્યારે આપણે આ ક્રિયાઓ નિક્ષેપણ, નિતારણ અને ગાળણ ક્રિયા કરી શકીએ છીએ. તો દાખલા તરીકે તમારી મમ્મી જ્યારે ખીચડી માટે ચોખા અને દાળ સાથે પાણી ભેળવે છે અને બરાબર ધોવે છે, એ ધોવે છે પછી તમે જોજો તો શું થાય છે, પહેલી ઘટના શું બને છે, મૂકી રાખે તપેલી તો તમારે અવલોકન કરવાનું છે. તપેલી મૂકી રાખશે તો ચોખા અને જે દાળ છે બધું નીચે રહેશે, પાણી ઉપર રહેશે. આ જે ઘટના બની એને નિક્ષેપણ કહેવામાં આવે છે. નિક્ષેપણ થયું એટલે શું, પ્રવાહીમાં રહેલા અદ્રાવ્ય ભારે ઘટકો પાત્રના તળિયે, વાસણના તળિયે નીચે બેસી જવા, એને નિક્ષેપણ કહેવાય. અને પછી નિતારણ, બીજી ઘટના શું કરે છે, તેમાંથી તપેલીને સહેજ વાંકી કરતાં 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 તેમાંનું પાણી ઉપરનું હોય છે તે બધું કાઢી લે છે, જેને આપણે કહીએ છીએ નિતારણ. એટલે કે ભારે અદ્રાવ્ય જે ઘન પદાર્થો છે એ પાત્રના તળિયે નીચે બેસી રહે છે અને ઉપરનું પ્રવાહી છૂટું પડી જાય છે, આ ક્રિયાને કહેવાય છે નિતારણ. અને ત્રીજું છે ગાળણ. તો ગાળણની ક્રિયા ક્યાં જોવા મળે છે, સવારે ચા ગળે અથવા તો દૂધની અંદર મસાલો નાખ્યો તો દૂધ ગળે છે, આ વખતે તમને ગાળણની ક્રિયા જોવા મળે છે. ગાળણની અંદર શું હોય છે, તો કેટલાક પદાર્થો એવા હોય છે કે તળિયે બેઠા હોય એવું કંઈ જરૂરી નહીં, હલકા પણ હોય બરાબર છે, મધ્યમાં બી તરતા હોય, નીચે પણ બેઠેલા હોય, પણ છતાંય જ્યારે નિતારણ કરવામાં આવે ચાનું, તમે જો નિતારણ કરો તો કેટલીક ચાના જે ટુકડા છે એ ચાના ટુકડા, ચાની ભૂકી તેની સાથે આવી જ જાય છે. તેથી તે વખતે ગાળણની ક્રિયા કરવામાં આવે છે. ગાળણની ક્રિયા પણ સેમ જ છે કે જેમાં પ્રવાહી અને અદ્રાવ્ય ઘન પદાર્થો પૈકીના પદાર્થો જે ભારે અથવા હલકા હોય છે, પરંતુ જે પાણી પ્રવાહી જે પ્રવાહી મિશ્રણ સાથે બધી જ જગ્યાએ ભળેલા હોય છે, તેથી તેને ગરણી દ્વારા અથવા તો કપડાં દ્વારા અથવા તો છિદ્રાળુ કોઈ પણ વાસણ દ્વારા તેને અલગ કરવામાં આવે, તેને ગાળણ કહેવામાં આવે છે. તો બાળકો, આવી ઘટનાઓ તમારી આસપાસ ક્યાં ક્યાં બને છે ને એનું તમારે લિસ્ટ બનાવવાનું. હું જે ઘટના કહું ને એ ઘટના સામે તમારે ઉદાહરણ લખવાના છે બરાબર છે. અને તમને જો બહુ જ ઇન્ટરેસ્ટ હોય તો આ પાઠની અંદર એવી ઘણી બધી ઘટનાઓ છે, એ પૈકી બીજી પણ તમે ઘટનાઓ તમે પ્રોજેક્ટ રૂપે ઘરે કરી શકો છો. અને જો પ્રોજેક્ટ રૂપે તમે ઘરે કરો અને જો બહુ સારી બનાવી હોય, કોઈ ડિફરન્ટ તમે મમ્મી પપ્પા પણ ઉત્સાહી હોય, એમને પણ આ રીતે તમારી સાથે રહીને આવું કંઈક શીખવા માટે તમને ઉત્સાહ આપતા હોય, માર્ગદર્શન આપતા હોય, તો તમારે આવો પ્રોજેક્ટ બનાવવાનો. અને આ પ્રોજેક્ટ બનાવીને એકાદ મિનિટ નાનકડો આવો વિડીયો તમે જો બનાવો અને બન્યા પછી કદાચ મને મોકલો, મોકલ્યા પછી મને યોગ્ય લાગે તો આવા વિડીયો આપણી એપની અંદર હું 2-5 જણનો શેર કરી શકું છું. પણ એ વિડીયો લાંબા હોવા જોઈએ નહીં, એ વિડીયો જ્યારે પણ બનાવો ત્યારે સાથે સમજૂતી પણ હોવી જોઈએ બરાબર, એ વિડીયો એકદમ ક્લિયર દેખાતા હોવા જોઈએ, એ વિડીયો પાછળનો હેતુ શું છે. દાખલા તરીકે હું એમ કહું કે આવા ઉપણવાની ક્રિયા છે, તો ઉપણવાની ક્રિયા લાઈવ બતાવવાની અને એ બતાવ્યા પછી તેની અંદર કઈ મહત્ત્વની ઘટના છે તેનું પણ થોડું તમારે નાનકડું શબ્દોમાં વર્ણન કરવાનું. જો આવું કોઈ પ્રોજેક્ટ કરશે ને તો મને એમાંથી સારો લાગે, તો આવા બધાને હું ના કરી શકું, કારણ કે તમે તો ક્લાસની અંદર 53 જણ છો, તો બધાને ન કરતાં હું આવા 2-3 પ્રોજેક્ટને લાઈવ કરી શકાય બરાબર છે. તો મારો જે નંબર છે હું તમને એપની અંદર પાછળ આપું છું, માત્ર આ પ્રોજેક્ટ માટે જ મોબાઈલનો ઉપયોગ કરવાનો નંબરનો, અન્ય રીતે કોઈ પૂછપરછ કરવા માટે ગમે ત્યારે મને ગમે તે પૂછવા માટે યોગ્ય ટાઈમ વગર આપણે વાત કરતા નથી બરાબર છે. કંઈ પણ હોય તો મેસેજથી વાત કરવાની, મને જરૂર લાગશે તો હું સામે
તમને વાત કરીશ. તો આટલું આજે ભણીએ. પ્રોજેક્ટનું કામ તમે આગળના કોઈપણ પાઠો જે છે, ચાર પાઠ ભણી ગયા છીએ આપણે, એમાંથી કોઈપણ પ્રકારનું તમે પ્રોજેક્ટ બનાવશો, બરાબર છે, એ પ્રોજેક્ટ લાઈવ હોવો જોઈએ, સરસ દેખાતો હોવો જોઈએ, એની પાછળનો હેતુ, એની પાછળના સિદ્ધાંતો અથવા એની પાછળની ઉપયોગીતા, એની એ બનાવટ છે, રચનાઓ છે, આ બધી બાબતો નાના નાના શબ્દોમાં, ટૂંકા શબ્દોમાં, એક મિનિટમાં થઈ જતા હોય તેવા, જો એક મિનિટ થાય કે મેક્સિમમ બે મિનિટ, આવા જો કોઈપણ પ્રોજેક્ટ હશે તો આપણે એને આપણી એપની અંદર બધા વિદ્યાર્થીઓ પછી, કોઈ પછી એવું ના કે મારો તમે ના મૂક્યો એનો મૂક્યો, એવું નથી હોતું. અહીં બધાને બધું શેર ના કરી શકાય, પણ એકાદ બે વિદ્યાર્થીઓને આપણને આપણા ક્લાસને, બરાબર છે, ક્લાસને ઉત્સાહિત કરવા માટે, બીજાને ડેમો મળે તે માટે આપણે કોઈપણને આ રીતે અહીં આગળ એના વિડીયો શેર કરીશું. એ તમે જો મળશે તો શેર કરીશું, મને યોગ્ય લાગશે શેર કરીશું, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે એના માટેનો મમ્મી પપ્પા સાથે એમને ગમે તો કરવાનું છે, કોઈએ ફરજિયાત છે નહીં. આ તો બે પાંચ જણ જો આવું કરશે તો એને આનંદ મળશે. બધાએ કરવું આ જરૂરી નથી, બરાબર છે, અને બધાએ મોકલવું પણ જરૂરી નથી. વિડીયો તમે મોકલશો તો મને યોગ્ય લાગશે તે જ વિડીયો હું અહીંયા તમને શેર કરીશ.